सदानन्दाम् बोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्रीघनश्याम महाराजनी बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिबळ गीता ग्रंथनी अंदर कड़वू आठ एमां छेल्ले एम लखे छे के आ हरिबळ गीताना बळ उपर कोई साधन ने तजवा नहीं साधन तो अवश्य करवा साधन बधा साचा ज छे सत्य ज छे असत्य नथी परंतु साधन करता करता कोई विघन आवी पड़े तो एनाथी गभरावू नहीं ભગવાનનો ભરોસો રાખી મોક્ષના માર્ગે આગળ ચાલવું જરૂર અક્ષરધામની અંદર આ જન્મે પહોંચી સજ એવી આશાએ સહિત ચાલવું તો ધીરે 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 ભગવાનના ધામ સુધી ભગવાનની મૂર્તિ સુધી પહોંચે આવું સ્વામીએ આપણને કડવું આઠેમાં સમજાવ્યું આગળ પદ બે ધોળ રાગનું એક પદ છે એ પદને આપણે ગાશું અને સમજશું ભીતર ભરોસો ભગવાનનો જોઈએ ભક્તને ભરપૂર ભીતર ભરોસો ભગવાનનો જોઈએ ભક્તને ભરપૂર બીજી વાત છે બાદલી રે તમે જાણી લેજો જરૂર બીજી વાત છે બાદલી રે તમે જાણી લેજો જરૂર ભીતર ભરોસો ભગવાનનો રે જોઈએ ભક્તને ભરપૂર નિષ્કુળાનંદ સ્વામી લખે છે ભીતર ભરોસો ભગવાનનો ભીતર એટલે અંતરમાં અંદર ભગવાનનો જબરજસ્ત ભરોસો ભગવાનના ભક્તને જોઈએ ભગવાનનો ભક્ત એ જ છે કે જે ભરોસાવાળો હોય ભરોસાવાળો આ દુનિયાની અંદર એક પતિ પોતાની પત્ની ઉપર ભરોસો રાખે છે પત્ની પોતાના પતિ ઉપર ભરોસો રાખે છે મા બાપ દીકરા દીકરીઓ ઉપર ભરોસો રાખે છે દીકરા દીકરીઓ મા બાપ ઉપર ભરોસો રાખે છે આપણે એક એરલાઇનમાં બેઠેલા પાઇલોટને નથી જાણતા એ એરલાઇનની સિચ્યુએશનને નથી જાણતા ફક્ત ઓનલાઈન ટિકિટ લઈ પ્લેનનો ભરોસો રાખીએ છીએ પાઇલોટનો ભરોસો રાખીએ છીએ આપણે કંઈક બીમારી થઈ હોય આપણા ઓળખાણવાળા ડૉક્ટર હોય અથવા ન હોય પણ સ્પેશિયાલિસ્ટ તરીકે એના જે નામ પ્રખ્યાત હોય એવાને
નામ સાંભળી એવાને મળીને એની ઉપર ભરોસો રાખીએ છીએ, જે દવા આપે એ દવા લઈ લઈએ છીએ, જ્યારે કે ત્યારે લઈ લઈએ છીએ. આપણને ભરોસો મૂકવાની ટેવ તો છે જ, આપણો સ્વભાવ જ ભરોસો મૂકવાનો છે. આપણે બહુ બધી જગ્યાઓએ ને બહુ લોકો ઉપર, બહુ વ્યક્તિઓ ઉપર ભરોસો મૂકેલો છે. કોઈ રાજનેતા સારો હોય, એને 5 કામ સારા કર્યા હોય તો આપણે એની ઉપર ભરોસો મૂકીએ છીએ કે આ બીજા 50 કામ સારા જ કરશે. તો ભરોસો મૂકવાનો સ્વભાવ એ જીવનો સહજ સ્વભાવ છે કે ભરોસો મૂકે જ છે. પણ અનંત ભરોસાને તજીને ભગવાનનો ભરોસો કરવો, કહેતા ભગવાન ઉપર વિશ્વાસ રાખવો, ભીતરમાં અંતરની અંદર આપણને એટલો બધો વિશ્વાસ જોઈએ. રક્ષિષ્યતિ તે વિશ્વાસ, મારા નાથ, મારા મહારાજ મારું ભૂંડું નહીં જ થવા દે, મારા મહારાજ મને પોતાની મૂર્તિનું સુખ, મને પોતાના મુક્તોની પંક્તિમાં, મને પોતાના ધામમાં અવશ્ય મેવ બેસાડશે, એવો ભરોસો. ભરોસો, હું તો જીવ છું, મારાથી અનંત ભૂલો થઈ શકે, પણ મારા મહારાજ બહુ દયાળુ છે, બહુ દયાળુ છે, બહુ વાત્સલ્યવાળા છે, બહુ મમતાળુ છે. એ કોઈનું દુઃખ જોઈ નથી શકતા, તો એવા મારા મહારાજ મને નરકની અંદર નાખવાનું દુઃખ મારું નહીં જોઈ શકે, નહીં જોઈ શકે. મને ભરોસો છે, મારી ભૂલ ચોક્કસ થઈ છે, ભૂલ વિનાના તો એક ભગવાન છે, મારી ભૂલ ચોક્કસ થઈ છે, પરંતુ મારા અંતરમાં મને ભરોસો એટલો છે કે મારા મહારાજ મને ડૂબવા નહીં દે. આ વિશ્વાસ, પછી એ ગમે તે કરે, એ આપણને નહીં ડૂબવા દેવા માટે ગમે એટલો આ શરીરમાં રોગ પણ પ્રેરે, ગમે એટલું દુઃખ આપે, ચોખ્ખો કરવા માટે, ચોખ્ખા કરવા માટે. યોગી સ્વામીનું જીવન પ્રેરણાદાયી છે. જ્યારે એક એક મહિના સુધી એ દવાખાનામાં રહ્યા, ત્યારે એક જ શબ્દ બોલતા, મહારાજ મને ચોખ્ખો કરે છે, મહારાજ મને ચોખ્ખો કરે છે, મહારાજ મને ચોખ્ખો કરે છે. એને ચોખ્ખા થવાનું ના થવાનું એ પ્રશ્ન નથી, પણ સમજવાનું છે એ કે ભગવાનના ભક્તને ભરોસો કેટલો, એ સંતને ભરોસો કેટલો હશે મહારાજ ઉપર, મોટા સદગુરુ ઉપર, કે મહારાજ મને ચોખ્ખો કરે છે, કેટલો ભરોસો. એને ભરોસો કહેવાય, ભરોસો કહેવાય. થોડું પેટ દુખે અને ભગવાન પરથી વિશ્વાસ ઉડી જાય, માથું દુખે અને ભગવાન પરથી વિશ્વાસ ઉડી જાય, નાડી આટલી બ્લોક છે એમ ખબર પડે ને ભગવાન પરનો ભરોસો ઉતરી જાય, એને ભરોસો ના કહેવાય. સૂળી ઉપર શયન કરાવી દે તો પણ વિશ્વાસ અને ભરોસો હોય, મારા નાથ મને નરકના દુઃખમાંથી, જન્મને મૃત્યુના દુઃખમાંથી કાઢવા માટે આ બધું કરતા હશે, જે કરતા હશે મારા હિતમાં જ કરતા હશે, એવો જે ભરોસો. અરે ભગવાન કાંડું જાલીને ઠેક નરક સુધી મૂકી આવે, નરકની અંદર નાખી આવે ને, તોય ભરોસો, મારા નાથ આની અંદર પણ મને ધામનું સુખ આપવા માટે જ મૂક્યો હશે. ભરોસો જેને ભગવાનનો છે, એની ભગવાન રક્ષા કરે છે, બહુ મોટી વાત છે. જે ભગવાનની ઉપર ભરોસો રાખે છે ને અંતરમાંથી, ભગવાન એનું ક્યારેય પણ, એની પાસે તાકાત નથી, એ તરી શકે એવો નથી, એની પાસે કોઈ એવા સાધનનું બળ પણ નથી, છતાંય ભગવાનને એને તારવો પડે છે, તારવો પડે છે. કોઈ સજ્જન વ્યક્તિ હોય ને, અને તમે એને એવું કહો ને કે મારે તો તમારા સિવાય બીજો કોઈ આધાર જ નથી, કોઈ આધાર નથી. પત્ની હોય એ પોતાના પતિને એમ કે મારે તમારા સિવાય કોઈ આધાર જ નથી, મારાથી કાચી રોટલી રહે છે, મારાથી મીઠું વધારે પડી જાય છે, હું થોડી ઉઠવામાં આળસું છું, તમે ઓફિસે જતા હો તો પણ ટિફિન તૈયાર કરી નથી શકતી, મને ખબર છે મારી ભૂલો, બધી ભૂલો ખબર છે, મારા સ્વભાવોની પણ મને ખબર છે, પણ મારે તમારા સિવાય બીજું કોઈ આ જગતમાં નથી. ગમે એવો પતિ હોય ને, તો એવી પત્નીને નભાવી લે કે હાલશે,
હાલશે. એને ખબર તો છે ને કે મારા સ્વભાવ કયા છે, એને ખબર તો છે ને કે મારાથી આ નથી થતું, પણ એને મારો આશરો કેવો છે. સજ્જન વ્યક્તિ એને ચલાવી લે છે એવું આપણને સમાજમાં પણ જોવા મળે છે. સમાજની અંદર સજ્જન વ્યક્તિઓ એના આશરે રહેલા દુઃસ્વભાવવાળા વ્યક્તિઓને પણ ચલાવી લેતા હોય છે. આવી ઘટનાઓ આપણે જોઈ છે. તો સ્વયં પરમાત્માનો કોઈ ભરોસો રાખે અને પરમાત્માના માથા ઉપર કોઈ બેહે, કહેતા પરમાત્માને પોતાના માથા ઉપર રાખીને જે ચાલે એને ભગવાન નભાવી દે છે, એને નભાવી દે છે. મહારાજે ગરડાંતેના સાતમામાં કીધું, જેને ભગવાનનો એવો આશ્રય હોય ને એને એવી બીક ન રાખવી કે હું રખે મરીને ભૂત પ્રેત થાવ કે રખે ઇન્દ્રલોક કે બ્રહ્મલોકને જ પામું. આવી બીક ના રાખવી, એને તો ભીતરની અંદર ભરોસો રાખવો કે ઠેક અક્ષર ધામની અંદર હું તો પહોંચવાનો અને મહારાજના અખંડ મૂર્તિના સુખની અંદર ડૂબીને રહેવાનો. ગમે તેવો પામર હોય, મધ્યનું 62, ગમે તેવો પામરને પતિત જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તોને આશ્રિત થાય તો એ જીવ કૃતાર્થ થઈ જાય છે. ગમે એવો પતિત કે પામર જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તોનો આશ્રિત થાય, ભગવાન અથવા ભક્તોનો આશ્રિત થઈ જાય, એવો પાક્કો કોઈ ભગત હોય ને એનો આશ્રિત થાય ને તો પણ જીવ કૃતાર્થ થઈ જાય. આટલું તો શ્રીજી મહારાજ સ્વયં કહે છે, સ્વયં કહે છે. અને આશરો એ મહારાજને બહુ વહાલો છે કે આશરા ઉપર જાજા જીવનું કલ્યાણ આશરે કરીને જ થાય. આશરો કલ્યાણના માર્ગમાં મુખ્ય છે. ગમે એટલો સાધન કરવાવાળો હોય, ગમે એટલું તપ અને ભજન કરવાવાળો હોય, ગમે એટલો ચોખ્ખો થઈ ગયેલો હોય તો પણ મહારાજ કે આત્મનિષ્ઠા છે ને એનાથી જન્મને મૃત્યુથી પર થઈ જવાય, બરાબર છે. પરંતુ મહારાજ કે મૃત્યુ સમય જ્યારે આવે છે, સોરી, આત્મનિષ્ઠા છે એનાથી સુખ દુઃખ માન અપમાન આદિ સહન થઈ જાય આત્મનિષ્ઠાવાળાથી, પણ મહારાજ કે મૃત્યુ સમય છે ને એ તો સમુદ્ર જેવો છે, સમુદ્ર જેવો. નદી તરવી હોય તો કોઈ પણ તરી શકે, બહુ બળીઓ હોય તરવૈયો તો નદીને આ પારથી ઓલે પાર જતો રહે, એમ માન અપમાન સુખ દુઃખ આ બધા જે દુઃખો આવે એ રૂપી નદીઓને આત્મનિષ્ઠાવાળો તરી જાય, પરંતુ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. ગમે એવો તરવૈયો હોય પણ સમુદ્રને તરી શકતો નથી. એને તરતા આવડતું હોય તો પણ સમુદ્રના આ કાંઠેથી ઓલા કાંઠે કોઈ જઈ શકતો નથી. નદી તરી શકાય, સમુદ્ર ન તરી શકાય. એ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. મહારાજ કહે છે એ સમયે તો ભગવાનની ઉપાસના રૂપી નાવની જરૂર પડે છે, ભગવાનના આશ્રય રૂપી નાવની જરૂર પડે છે. સ્વરૂપાનંદ સ્વામી ઘણોય આત્માને દેખતા, પણ સ્વરૂપાનંદ સ્વામી જ્યારે બીમાર પડ્યા, મહારાજ ખબર અંતર પૂછવા ગયા, ઓશિકામાં તાવ મૂકી દીધો ને ઓશિકું ઉછળે, સ્વામી આંસુ, મારા તાવ સહન થતો નથી એટલે ઓશિકામાં મૂક્યો છે. મહારાજ કે લઈ લો પાછો, લઈ લો પાછો, નહીં તો 3 જન્મ આવશે. મહારાજ સહન થતું નથી. મહારાજ કે આ દાદા ખાચાના નડિયાનું ધ્યાન કરો, મહારાજના ચરિત્રો મહારાજે કીધા ને મહારાજ કે એને સંભાળો, ત્યારે શાંતિ થઈ. ઘણું આત્માને જોતા એટલે કલ્યાણ માટેનું નાવડું તો ભગવાનનો આશરો જ છે. કલ્યાણ માટે તરવા માટે ભવસાગરને તરવા માટેનું નાવ જો કોઈ હોય તે તપ નથી, ભગવાનનો આશરો છે, આશરો છે. બાકી બધું તો સહાયભૂત છે. આજે કોઈ બોટિંગ કરવા જાય તો બોટ બહુ પ્રકારની હોય. કેટલીક બોટ હોય એ ખાલી નાવડા ટાઈપ હોય, ખુલ્લી હોય. ઘણી એવી હોય કે અંદર બોક્સ બનાવ્યું હોય ને થોડું બહાર હોય. ઘણી કેવી હોય 2 માળની હોય. ઘણી કેવી હોય અંદર બધી VIP ટ્રીટમેન્ટ હોય. બોટ તો બોટ જ છે, બધી બોટ આ કાંઠેથી ઓલે કાંઠે જ લઈ જાય છે. પરંતુ
અંદરની સુવિધાઓ અલગ અલગ હોય, એવી રીતે ભવસાગરને તરવા માટે એક જ બોટની જરૂર છે, આશરો. પછી જો સાધન આપણા વિશેષ હોય, આપણા સાધનો વિશેષ હોય, તો જેમ પેલી બોટમાં સુવિધાઓ વધારે એમ એની શોભા વધારે એમ શોભા વધે આપણી. પણ સૌથી જરૂરી એ છે નાવ હોવું જરૂરી છે. ગમે એવી VIP રૂમ બનાવી પણ નાવ નથી તો તરી ના શકાય. એમ સાધન ગમે એટલા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય પણ જો ભગવાનનો આશરો ના હોય અને એમ વિચારે કે હું સાધન આટલા કરું છું, મારું કલ્યાણ કેમ ના થાય, તો પતી ગયું, ના જ થાય. હું આટલું તપ કરું છું ને મારું કલ્યાણ કેમ ના થાય, હું આટલું ભજન કરું છું ને મારું કલ્યાણ કેમ ના થાય, કેમ હું ભવસાગર ના તરું, એમ નહીં. હું આટલું કરું છું એ મને મહારાજ કરાવે છે, એટલું મારાથી થાય છે, બાકી તરવા માટે આ સાધન નથી, ભગવાનને રાજી કરવા માટે આ સાધન છે, કે આ સાધન કરું તો મહારાજ થોડાક રાજી થઈ જાય. બાકી તરવા માટે તો આશરારૂપી નાવની જરૂર છે. એટલે કે છે, ભીતર ભરોસો ભગવાનનો જોઈએ ભક્તને ભરપૂર. બીજી વાત છે બાદલી, બીજી વાત બધી કાઢી નાખવા જેવી છે, તમે જાણી લેજો જરૂર. સ્વામી કે આટલું જાણી લેજો, એટલે એક વાત તો પકડી જ રાખવી. મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો ચરને ગીરદારી, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. હે પ્રભુ, હું તો તમારા બિરુદના ભરોસા ઉપર છું. પ્રેમાનંદ કહે તારો કે મારો, પ્રેમાનંદ સ્વામીએ કીધું શું કરો, તારો કે મારો. હવે જ્યારે પ્લેનમાં બેસી જ ગયા છીએ, પછી પાયલોટ પ્લેનને ઉતારે તોય ભલે અને પહાડ હારે ભટકાડી દે તોય ભલે અને ઊંધું નાખી દે તોય ભલે, હવે કાંઈ થવા નથી. બેસી ગયા છો, આકાશમાં ચડી ગયું છે, હવે આપણને ખબર પડી કે આ તો બિલ્ડિંગમાં અથાડવા લઈ જાય છે, તોય શું કરવાના, કંઈ ન્યાથી કૂદીને હેઠું આવવાનું છે. એમ થાય કે આ પહાડમાં ભટકાડવા લઈ જાય છે, તોય શું કરવાના. એમ પ્રભુ, અમે તો તમારા વિમાનમાં બેઠા છે, આસ્થારૂપી વિમાનમાં બેઠા છે. અમને એટલી જ ખબર છે કે અમે જન્મો જન્મના પતિત છીએ અને તમે પ્રભુ કરોડો યુગો યુગાંતરથી અમારા જેવાને તારવા માટે જ આ પૃથ્વી પર પધારો છો. અમને એ પણ ખબર છે કે અમારી કોઈ લાયકાત આધ્યાત્મિક માર્ગે ચાલવાની નથી, પરંતુ હે નાથ, તમે દયા કરીને અમારો હાથ ઝાલ્યો છે, સદગુરુ રૂપે થઈને તમે અમારો હાથ ઝાલ્યો છે, તો પ્રભુ અમે તો પહોંચી શકીએ એવી પગમાં તાકાત નથી. અમે આ પંથને કાપી શકીએ એટલી અમારા કાંડામાં તાકાત નથી, એટલું અમારા ખોરિયામાં બળ નથી, અમારી લોમસ જેટલી આયુષ્ય નથી કે અમે અમારી તમામ કસરોને તમારી આપેલી ઉંમરમાં ટાળી શકીએ. એટલી લોમસ જેટલી આયુષ્ય નથી, લંબોદર જેવા કાન નથી કે અમે એટલી કથાઓને સાંભળી લઈએ અને કથાઓને સાંભળીને બધું હૃદયમાં સમાવી લઈએ, એટલું અમારી પાસે એવા કાન નથી, અમારી પાસે એવી સરસ્વતી જેવી કોઈ વાણી નથી કે અમે તમામ શાસ્ત્રો કે તમારું વર્ણન યથાર્થ કરી શકીએ. પણ હે નાથ, અમને એટલો ભરોસો છે કે તમે અમારા છો ને અમે તમારા છીએ, તમે અમારા છો અમે તમારા છીએ, અને તમે જેને ઝાલો છો એ બધાને તમે તારો છો. ગીધ અરું, તમે ગીધને તાર્યા છે, તમે કેવા કેવા આત્માઓને તાર્યા છે, ગજને તાર્યો છે,
તો એ પ્રભુ હું પણ એ જ ભરોસો, યહી સાખ શ્રવને સુનિયાયો, ચરણ શરણ સુખ દામી, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. પ્રભુ તમે ગીધને તાર્યો, તમે ગણિકા વેશ્યાને તારી, તમે ગજને તાર્યો, તમે હિરણ્યકશિપુ આદિક રાક્ષસોને તાર્યા, આ બધુંય મેં પ્રભુ સાંભળ્યું ને પછી હું તમારા સરને આવ્યો છું. મને એમ ખબર પડી કે આવા દયાળુ પ્રભુ એ આવા આવાને તારી દે તો તમે મને પણ તારશો જ, આટલો મને વિશ્વાસ છે. અને આખરે પ્રભુ તમને છેલ્લે એક જ અરજી કરું છું, પ્રેમાનંદ કહે તારો કે મારો, પ્રેમાનંદ કહે તારો કે મારો, સમરથ અંતર જામી, સમરથ અંતર જામી, મે તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. પ્રેમાનંદ સ્વામીએ જેમ કીધું પ્રભુ એમ છેલ્લે તમને બીજું તો શું કહું, તારો કે મારો, સમરથ અંતર જામી. તમે સમર્થ પણ છો, અંતરયામી પણ છો. તમને મારા હૃદયની વેદના મારે કહેવાની જરૂર નથી, તમને મારે કોઈ અરજી કરવાની જરૂર નથી, કારણ કે તમે અંતરયામી છો, તમે સમર્થ છો, ધારો તો તારી શકો છો. અને હે પ્રભુ, તમે કદાચ નજર ફેરવી દો તો હું મરી પણ શકું છું. તમારા હાથમાં છે, તારવું મારવું જે કાંઈ કરવું એ તમારા હાથની વાત છે નાથ. આવું જે મહારાજને વારે વારે પ્રાર્થના કર્યા કરવી, વારે વારે આર્તના દે હૃદયના ઊંડા ભાવથી, મહારાજ મારા ભાવને સાંભળે છે એવા ભાવથી, જે રાત દિવસ પરમાત્માને પ્રાર્થના કરે છે એની રક્ષા મહારાજને કરવી પડે છે, એને તારવો જ પડે છે, તારવો જ પડે છે. આશરા જેવી કોઈ વાત નથી. ભગવાનના સદગુરુનો આશરો, ભગવાનનો આશરો, આ બે આશરા એવા છે કે આ આશરા ઉપર ગમે એવો કરોડો જન્મની કસરવાળો જીવ પણ તરી જાય છે. જો એવું શક્ય ન હોત તો વર્તાલના પાંચમામાં શ્રીજી મહારાજ બોલત જ નહીં કે એક જન્મે, દસ જન્મે, વીસ જન્મે, પચાસ જન્મે કે સો જન્મે કરીને શુદ્ધ થવાવાળો હોય એ આને આ જન્મે કરીને ચોખ્ખો થાય છે. સો જન્મની કસર આ જન્મે ટળે છે આવું બોલવાની જરૂર જ નહોતી. જો એવું જ હોત કે જેટલા આપણે ચોખ્ખા થઈએ ને જેટલા આપણે સાધન કરીએ એટલું જ આપણું કલ્યાણ થાય, તો શ્રીજી મહારાજ એવું ના બોલે કે સો જન્મની કસર આ જન્મે ટળે. કારણ કે જે આત્માનું નક્કી જ છે કે આ સો જન્મ સિવાય ચોખ્ખો થાય એવો છે જ નહીં, શ્રીજી મહારાજ કે સો જન્મની કસર આ જન્મે ટળે, એનો અર્થ એ થયો કે સો જન્મની કસર આ જન્મે ટળે છે શાનાથી. ત્યાં મહારાજે વર્તાલના પાંચમાં જે ઉપાય બતાવ્યો ને એમાં આશરો જ છે, આશરો જ છે. ભગવાનના મોટા સાધુની ભેળી, માનસી પૂજા, પાંચ રૂપિયાનું ખર્ચ ભગવાનને અર્થે, એમ એને અર્થે ખર્ચ, થાળ ભગવાનને અર્થે, એમ એવા મોટા સાધુને અર્થે આશરો છે. એટલે આશરાનું બળ બહુ મોટું છે, આશરાનું બળ બહુ મોટું છે. પેલો ભગુ સુરતનો એવું કરતો ભગુ કે ભક્ત ચિંતાણીમાં પરચો લખાનો કે પારકી વડવેડ લે, વેચાતી પારકી વડવેડ લે, બે વચ્ચે અનબનાવ થયો હોય એનો એકાબીજા વચ્ચે મનમેળ કરવાના રૂપિયા લે બે પાસેથી થોડા થોડા, આવું કામ કરતો. તે લોકો પાછા કે આવે એને તો ધંધો ક્યારે હાલે, બે જણા ઝઘડે તો જ એનો ધંધો હાલે, અને ધંધો ચલાવવા માટેની યુક્તિ કરવી પડે ને પાછી. એટલે આવું બધું કંઈક કરતો હોય એટલે બધા કહેલા, ભગા તું કંઈ ધામમાં જવાનો નહીં, તે ભલે સ્વામિનારાયણનું તીલું કર્યું, સ્વામિનારાયણનો ભગત થયો, પણ તારા ધંધા તો જો. કે ભગુ કે હોય મને ભીતરમાં ભરોસો છે મારા ભગવાન ઉપર, હું તો બે ઝઘડ્યા હોય તો એનું સમાધાન કરાવવાનું કામ કરું છું, બે પાસેથી રૂપિયા લઉં છું, મારી આજીવિકા ચાલે છે, અને મારી પાસે એ સમજણ ભગવાને એવી આપી છે બુદ્ધિ કે હું બેયને સમજાવી શકું, તો હું એ કામ કરું છું. લોકો ઝઘડા કરે છે, હું તો ઈચ્છું કે ઝઘડા કરે તો હું છોડાવું, મારે તો મારી આજીવિકા નીકળ્યા કરે.
આ જ્યારે ભગવાનની આવી વાતો બધાએ સાંભળે ને ત્યારે એમ થાય કે આને ભાઈ ભગત કહેવાતો હશે, આને કંઈ ભગવાન લેવા આવતા હશે. ભગો કે મને ભગવાન લેવા આવવાના, બોલો હું ધામમાં જવાનો જ. અને થયું પણ એવું, એનો ભરોસો જો પાકો હતો તો ભગવાન શ્રી સફેદ હાથી લઈને, સફેદ હાથી રથે જૂતીને એને લેવા આવ્યા. આખા સુરત શહેરમાં ભગુ કહીને ગયો કે આ મહારાજ આવ્યા, જો આ સફેદ હાથી ઉપર આખા સુરતને દર્શન થયા. અને ભગુ ધામમાં ગયો. કોણ લઈ ગયું એને? ભરોસો. ભગવાન એટલે ભરોસો. ભગવાનનો બીજો પર્યાય જ એ થાય છે ભરોસો. જે ભરોસો છે એ જ સ્વયં ભગવાન છે. તમે જો કોઈ પણ જીવ પ્રાણી માત્ર ભરોસો ભલે પહેલાં બીજા બધા પર રાખે, બધા ઉપર રાખે, પાયલોટ ઉપર રાખે ને ડૉક્ટર ઉપર રાખે ને કોઈ રૂપિયા દેવાવાળો હોય તેના પર રાખે ને કોઈ ખવડાવવા પીવડાવવાળો હોય તેના પર રાખે, પણ બધેથી હારી જાય ત્યારે છેલ્લે કયો ભરોસો રાખે? ભગવાનનો. હે પ્રભુ, ઓહ ગોડ, તમે જે કરો એ ખરું આવે, બીજું કાંઈ થાય એવું નથી. પ્લેનમાં બેઠો છે, પહેલાં ભરોસો પાયલોટનો હતો કે પાયલોટ ઉતારશે, આમ કરશે, તેમ કરશે, સરસ રીતે પહોંચી જશું. પણ ધીરે ધીરે એને ખબર પડી કે હવે પાયલોટથી કંટ્રોલ થાય એવું નથી, એટલે સિદ્ધિ વૃત્તિ ક્યાં પહોંચી જાય? ભગવાન તરફ. આ લોકો અવકાશની અંદર મોટા મોટા યાન મોકલતા હોય છે, એપોલો 13 ને બધાની જે થયું હતું વચ્ચે રક્ષા, તો પહોંચ્યું બધું બુદ્ધિથી કરતા હોય, પણ છેલ્લે જરૂર પડી ગઈ તો ક્યાં પહોંચી ગયા? ભગવાન સુધી. જીવ પ્રાણી માત્ર છેલ્લે તો ભગવાન સુધી જ પહોંચે છે. એ પછી ઈસુ ખ્રિસ્ત રૂપે પહોંચતા હોય, અલ્લાહ રૂપે પહોંચતા હોય, ભગવાન રૂપે પહોંચતા હોય, કોઈ દેવી દેવતા રૂપે પહોંચતા હોય, પણ છેલ્લે ચકરડું ફરીને ભગવાનના ભરોસા પર જ આવીને ઊભું રહે છે. એટલે ભરોસો એ સ્વયં ભગવાન છે. ભરોસો એ સ્વયં ભગવાન છે. જેને જેને જ્યાં જ્યાં ભરોસો રાખ્યો ભગવાને એની રક્ષા કરી છે. નથુભાઈ, નંદુભાઈ, નંદુભાઈ ઉમરેઠના ગોધરા કામ પ્રસંગે ગયા, કામ પતાવી પરત આવતા હતા, હાંજ પડી ગઈ, અંધારું બહુ છે, રસ્તાની અંદર જંગલ આવ્યું, ગોધરા વિસ્તાર બધો જંગલોનો વિસ્તાર, રસ્તો ભૂલો પડ્યા, રાત્રે જંગલી જનાવરોનો અવાજ થવા લાગ્યો, ભય લાગવા લાગ્યો કે હવે શું થશે, રસ્તો ભૂલો પડ્યો છો. કથા વાર્તા દરમિયાન સાંભળેલું, જ્યારે ભય આવે ત્યારે ભગવાનને સંભાળવા, ભયમાં ભગવાનને સંભાળવા. ભય વિના જો સંભાળીએ તો બહુ સારું, પણ ભયમાં તો સંભાળવા જ, ઓયમાન ઓ બાપ ના કરવું. ભય આવે ને, ભય લાગે ને, ત્યારે હે મહારાજ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કરવા માંડવું. કોઈ બચાવો, ઓયમાન ઓ બાપ મરી ગયા એમ ના કરવું. હે મહારાજ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એમ કરવું. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, હે ગુરુદેવ યાદ કરવા, મહારાજને મોટાને એ રક્ષા કરે આપણી. નંદુભાઈને આ કથામાં સાંભળેલું ને તે ભગવાનને સંભાળવા માંડ્યા. ત્યાં દૂર એક દીવો બળતો એવું દેખાયું. જો ભરોસો હતો ને કે ગમે એવા જંગલ માટવાઈ ગયો છું, પણ ભગવાનને સંભાળો તો ભગવાન રસ્તો કરે. અને આપણા જીવનની અંદર તમે આમ વિચારશો ને આવું, તો જ્યારે જ્યારે આપણને એવું કંઈક આવ્યું હશે અને ત્યારે આપણે ભગવાનને સંભાળ્યા હશે, એ સમયે મહારાજે ચોક્કસ આપણી આ લોકમાં પણ રક્ષા કરી છે. તો જેને આ લોકમાં આપણી હજારો વખત આપણે ભૂલા પડી ગયા અને રક્ષા કરી, એ પરલોકની અંદર આ દેહ છૂટશે ને ત્યારે પરમાત્મા જ આપણી રક્ષા કરવાના. કારણ કે આ જીવની કોઈ એવી તાકાત નથી એ સાધન એવા કરી શકે કે અહીંથી કૂદીને સીધો ધામમાં ઠેકડો મારે. કોઈ સાધન શાસ્ત્રમાં એવું છે જ નહીં કે જે સાધન કરવાથી ઠેકડો મારીને ધામમાં પુગાય. સાધન એક જ છે, અહીંથી જવા માટેનું આશરો, બીજું કોઈ સાધન નથી. સાધન તો રાજી કરવા માટે છે, સાધન શણગાર છે. સાધન એ કોઈ આત્મા કે જીવ નથી કે સાધનથી આપણું આધ્યાત્મિક જીવન ટકી જાય. સાધન તો શણગાર છે. કોઈ તપ કરે, ભજન કરે, સ્મરણ કરે, સેવા કરે, શ્રદ્ધા રાખે, બહુ શોભે, બહુ શોભે, પણ તરવા માટે તો આશરો. નંદુભાઈએ દૂર દીવો જોયો એટલે ન્યાય ગયા.
એક સિપાહી હૂતો હતો. સિપાહીએ કીધું, ભાઈ ક્યાંથી આવો છો? નંદુભાઈ કે હું ઉમરેઠનો છું, ગોધરા કામ પ્રસંગે ગયો તો ભૂલો પડી ગયો છું. ઓહો, તમારા જેવા મુસાફરો ભૂલા પડે એટલે તો સરકારે અમને નિમ્યા છે કે? હાલો હાલો, આ ખાટલો છે ને, હાલો જમવાનું તૈયાર છે. જમાડ્યા જોરદાર બધુંય. નંદુભાઈ વિચારે કે આરું આજુબાજુમાં કાંઈ નથી નથી, ચૂલા ક્યાંથી રાંધીને લાવ્યા? તો કે તમે બહુ સારા કહેવાઓ સિપાહી કે આવી રીતે રાજાએ, અરે રાજાએ એટલે ચોકી પહેરા ગોઠવ્યા છે, તમારા જેવા મુસાફરો ભૂલા પડે એટલે જ. લો સૂઈ જાઓ, ત્યાં રાત પડી છે. નંદુભાઈ ખાટલામાં આડા પડ્યા તો ઓલો સિપાહી હતો ને, એ નંદુભાઈના પગ દબાવવા લાગ્યો, માથું દબાવવા લાગ્યો. નંદુભાઈને બહુ સારું લાગ્યું કે બહુ સારા સિપાહીઓ રાખ્યા છે રાજાએ, કે આવી રીતે પગ ડાબી દે, બધું કરી દે. તો કે હા, અમને તો એવું છે, અમારે તો જે મુસાફર ભૂલો પડ્યો હોય એ મુસાફરની સેવા કરવાની, એને જમવાનું આપવાનું, એનો થાક ઉતારી દેવાનો અને કાલે એને રસ્તો બતાવી દેવાનો, આવી અમને રાજાએ ડ્યુટી જ આપી છે. બહુ સારું રાજાનું કામ કહેવાય. નંદુભાઈ ગસગસાટ હોઈ ગયા. સવારમાં જાગ્યા ને તો ના ઝૂંપડું મળે, ના ઓલો સિપાહી મળે, કાંઈ ના મળે. એનો ઘોડો એકલો નંદુભાઈનો બાંધેલો, અને ઓલો સિપાહી હતો એ સિપાહીનો એક ઘોડો હતો, એની લાદ પડેલી જોઈ, ત્યાં થોડું ઘાસ પડેલું જોયું, બાકી કશું જ ના મળે. નંદુભાઈ જોવા લાગ્યા કે હવાર પડ્યું, કાંઈ છે નહીં. ને નંદુભાઈ આમ નજર કરી, દૂર ગામ જેવું દેખાવા લાગ્યું. એક તો જંગલમાં હતા, ત્યાંથી ગામના કાંઠે મૂકી દીધા એને. નંદુભાઈ હવારમાં આમ ઘોડો લઈને નીકળ્યા, ગામ પાસે ગયા, ન્યા જઈને પેલા ગામવાળા કે આ બાજુ ક્યાંથી આવે, કે આ તો ભયાનક જંગલ છે, કેમના તમે પાર થયા કે આખી રાત? નંદુભાઈ કે ભાઈ, અહીં આગળ પેલો ચોકીદાર છે ને, ચોકીદારે બધું મારું. કોણ ચોકીદાર? કે કયો સિપાહી? અરે અહીંયા જ, અહીંયા જ આટલું પેલું ઓલું દૂર ન્યા જ હતો, પણ ક્યાં ગયો ખબર નહીં. અરે ભાઈ, અમે વર્ષોથી રહીએ છે અહીં, કોઈ ચોકીદાર આ જંગલમાં રહેતો નથી, ચોકી પહેરો બધો આ જંગલની બહાર, આ ગામમાં પ્રવેશો ને આ જો આ ચોકી પહેરો રહ્યો, જે ગામમાંથી કોઈને જંગલમાં ન જવા દે. બાકી આ જંગલ પસાર કરીને કોઈ આવ્યો હોય તો તમે પહેલાં જ છો, આ જંગલના રસ્તે ચડાઈ જ નહીં, મરવું હોય તો જ. આમાં તો ચોર લૂંટારાનો ભય છે, હિંસક પ્રાણીઓનો ભય છે. નંદુભાઈને થયું કે આ કોણ હશે સિપાહી? તરત લાઈટ થઈ ગઈ. ભીતર ભરોસો ભગવાનનો, જોઈએ ભક્તને ભરપૂર. અંતરમાં થઈ ગયું કે આ તો મારા મહારાજ હશે. સીધા વરતાલ ગયા અને વરતાલ જઈને મહારાજના પગમાં પડ્યા. મહારાજને કે મહારાજ, આજે મારી બહુ મોટી રક્ષા થઈ. મહારાજ કે કેવી રીતે થઈ? એટલે બધું વર્ણન કર્યું. મહારાજ કે સિપાહી કોણ હતો ખબર છે તમને? એ સિપાહી અમે હતા. અરે મહારાજ, તમે હતા વાંધો નહીં, મને જમાડ્યો એ તો વાંધો નહીં, પણ મારા પગ ડાબ્યા મહારાજ તમે? મહારાજ કે હા, ક્યારેક સ્વામી સ્વામીના સેવક પગ ડાબે ને ક્યારેક સેવકના સ્વામી સેવા કરે. આમ મહારાજે કીધું. પણ ભરોસો હતો નંદુભાઈને તો આ લોકની અંદર પણ ભગવાને રક્ષા કરી. માટે બસ એક સાધનને પાકું કરીએ જીવનમાં, એક સાધનને તો અતિ પાકું કરીએ. બીજું કદાચ કંઈક થયું ન થયું, ઓછું થયું, એમાં વિઘ્ન પડ્યું, બહુ ચિંતાજનક નથી. ધારણા પારણા 4 મહિના કરવાના નક્કી કર્યા અને એક જ મહિનો થયું, આપણે મોટા પુરુષ આગળ સ્વીકાર લીધું કે મારથી નથી થાય એવા, તો એની અંદર બહુ કંઈ કલ્યાણને નુકસાન થઈ જાય એવું નથી. 5 પાઠ કરવાના નક્કી કર્યા અને એક જ પાઠ થયો તો નુકસાન ના થઈ જાય, એનો અર્થ એવો નહીં ગાફલપણું રાખવું ને આળસ રાખવી કે થાય જ નહીં, તકેદારી પાકી રાખવી કે નિયમ આપણું કમ્પ્લીટ થાય. પરંતુ કોઈક વિઘ્ન એવું આવી જાય તો ન પણ થાય, ન પણ થાય તો પછી શું? તો પછી એક જ છે, એક વસ્તુ તો ના જ ચાલે. આ શરીરની અંદર માની લો કે આપણી આ આંગળી છે, એક આંગળી ખોટી થઈ જાય તો ચાલે કે ના ચાલે? ચાલે. એક હાથ ખોટો થઈ જાય તો ચાલે. 2 પગ કદાચ ખોટા થઈ જાય તો પણ ચાલે. બરાબર, થોડું ઓછું પચતું હોય, ઘઉં ઓછા પચતા હોય તો પણ ચાલે. પણ હાર્ટ બંધ થઈ જાય તો ના ચાલે. મુઠ્ઠી જેટલું હાર્ટ છે ને એ ધબકતું જોઈએ. આંખ ના હોય એક તોય હાલે, ઓછું દેખાતું હોય તોય હાલે, ઓછું સંભળાતું હોય તોય હાલે, પણ હાર્ટ તો કમ્પ્લીટ જોઈએ. એમ
કલ્યાણના માર્ગમાં આશરો છે ને હાર્ટની જગ્યાએ છે, શ્વાસની જગ્યાએ છે. આશરો એ તો જોઈએ જ, બાકી બધું શણગાર, હાથ પગ બધું છે, આખું હોય બધું સરસ હોય તો સરસ શોભે, પગ ના હોય તો ઘોડી લઈને હાલતો હોય તો થોડું શોભે ઓછું, જેના પગ હોય એ હાલે હાલ્યો જતો હોય તો શોભે સરસ, પરંતુ હાર્ટ અને શ્વાસ એની જગ્યાએ તો એક આશરો જ છે. માટે આશરાને બહુ પાકો રાખો, ભરોસો ભગવાનનો, ભગવાનના સદગુરુનો, આ સત્સંગનો ભરોસો બહુ પાકો રાખો. આ સત્સંગમાં પશુનું કલ્યાણ થાય છે. મહારાજ પ્રથમના 21માં કે પશુનું કલ્યાણ થાય છે, મનુષ્યનું થાય એમાં શું કહેવું, એમ કલ્યાણ માટે નહીં, ભગવાનને રાજી કરવા માટે સાધન કરવા. બાકી કલ્યાણ, કલ્યાણ આશ્રય કરીને છે, રાજીપો સાધને કરીને છે. સાધન જેટલા વધારે થાય મહારાજ વધારે રાજી થાય કે આ સાધન આટલા કરે છે. કારણ કે સાધન કરે કોણ, સાધન કરે કોણ, બે જ વ્યક્તિ કરે. એક જેને કાંઈ રિદ્ધિઓ સિદ્ધિઓ ને બધું આ લોકનું જોઈએ છે, રાક્ષસોએ બહુ સાધન કર્યા, પણ બીજા ઉપર પોતાનો રૂઆબ જમાવા માટે કર્યા. ભગવાનનો ભગત સાધન એટલા ને એટલા જ કરે, પણ એ ભગવાનને રાજી કરવા કરે, બસ ફેર આટલો છે. આ બે જ સાધન કરી શકે, એક પોતાનો અહમ વધારવા સાધન થાય, બીજું ભગવાનને રાજી કરવા સાધન થાય. સાધન પાછળના ઉદ્દેશ બે જ થાય છે, એક બાજુ પર પોતાનું અહમ વધારે, એક બાજુ પર ભગવાનને રાજી કરે. માટે ભગવાનને રાજી કરવા માટે ભરપૂર સાધન કરવા, પણ કલ્યાણ માટે, ભવસાગરને તરવા માટે એક જ છે આશરો. જેમ જેમ એક એકડો ટાળીએ વળી વાળીએ સો એક શૂન્ય, બુદ્ધિવાન ને બેરજ બાંધવે તે તો સમજન માનું ન, ભીતર ભરોસો ભગવાનનો રે જોઈએ ભક્તને ભરપૂર. સ્વામી કે એક એકડો ટાળી દો અને સો શૂન્ય ભેગા કરો અને એની બેરજ એટલે કે એનો સરવાળો જો માંડવાનો થાય તો શું મળે, ઝીરો જ મળે. એમ બુદ્ધિવાળો હોય ને એ પછી એકડો ભૂસાડીને બીજા શૂન્ય ભેગા કરવા જાય તેને બુદ્ધિવાળો ના કહેવાય, એને મૂરખ કહેવાય. એમ સ્વામી કહે છે ભગવાનનો આશરો ને ભરોસો એ એકડો છે, એને છોડીને બીજા સાધનનો જો સરવાળો કરવા જાય તો એ ઝીરો થઈ જાય, ઝીરો થાય. સાધનના સરવાળાથી તો ઝીરો જ આવે. જો ભગવાનનો આશરારૂપી એકડો હોય તો સાધનની કિંમત, બાકી સાધનની કોઈ કિંમત નહીં, એવું અહીં સ્વામી કહે છે. તેમ મેલી બળ મહારાજનું સાધનની માન વિસાય, ભરી ગોળી વારી વલો અવતારે ઉતરે નહીં માખન કાય, ભીતર ભરોસો ભગવાનનો રે જોઈએ ભક્તને ભરપૂર. સ્વામી કે તેમ મેલી બળ મહારાજનું, જેમ પેલો એકડો ભૂંસાડી દઈએ એવી રીતે બળ મહારાજનું મૂકી સાધનની માનવી સાય કે હું આટલું તપ કરું છું, દાન કરું છું, ભજન કરું છું, આટલી શ્રદ્ધા રાખું છું, એ બધું મને સહાય કરશે. એ તો સ્વામી કે કેવી સમજણ છે, તો કે જેવી રીતે પેલી છાશ વલોવાની ગોળી હોય જેમાંથી માખણ નીકળતું હોય, દહીંને વલોવો એટલે એ ભરી ગોળીની અંદર વારી એટલે પાણીને વલોવામાં આવે તો કેટલા વર્ષે માખણ નીકળે, મરતા સુધી નીકળે જ નહીં. ગોળી હો તો મરી જાય રોજ વલોવી વલોવીને, પણ કાંઈ ના નીકળે. એમ સ્વામી કહે છે ભગવાનનો આશરો મૂકીને ગમે એટલી ગોળીને વલોવો સાધનો કરી કરીને, પણ એમાંથી કાંઈ નીકળે નહીં, મરી જવાના. સૌભરી જેવાના સાધન ક્યાં ઓછા, સ્વામી કહે સૌભરીના સાધન કેવા, હાઈઠ હાઈઠ હજાર વર્ષ સુધી યમુનાના ધરામાં ઊભા રહે એમાંનું આપણું સાધન શું, એના અબજમાં ભાગનું સાધન આપણાથી ક્યાં થાય એવું છે.
મોટા મોટા હોપારી ઉપર ઊંધામાંથી તપ કર્યા છે મોટા મોટા રાક્ષસોએ, એને જે સાધન કર્યા એની સામે આપણા સાધન શું? કાંઈ નહીં. એટલે આપણે તો હિંડોળા ખાટે હિચકવાનું, કાલી રોટી ને ધોલી દાલ, માલપુડાને દૂધપાક જમાડવાના, અને હિંચકે બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરવાની પાછી. હા, માલપુડા દૂધપાક જમીને હિંડોળા ખાટે હિંચકવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણને ત્યાં ગાવાનું. મેં તો ત્યારે બિરુદ ભરોસે બહુ નામી ભાઈ દૂધપાકને માલપુડાના ઓળકાર આવતા હોય અને બિરુદ પ્રભુ મારે તમારું, અને માળા કરતા હોય, થોડી થોડી ભજન કરતા હોય, ધર્મ નિયમ પાકા પાડતા હોય. મહારાજ કે હિંડોળે ખાટે હિંચકાવ, તમને અહીંથી લઈ જવાને મારે પ્લેનમાં તમારો આખો હિંડોળા હોતા બેહાડો, અને હિંડોળો ત્યાં ઝુલાવતા ઝુલાવતા ટેક અક્ષરધામમાં લઈ જાય, અને બહુ વધારે લાગે ને તો ત્યાં અક્ષરધામમાં હિંડોળો નાખી દે. ન્યાય હિંડોળાવાળા માટે બધી વ્યવસ્થાઓ છે, ત્યાં મેલ છે, હિંડોળા છે, બધું જ છે. અહીં હિંડોળે ઝૂલવાની ટેવ હોય, મહારાજ કે મારો ભગત તો બહુ હિંડોળે ઝૂલ્યો છે એટલે અહીં હિંડોળો દેવો પડશે એને, એ ન્યાય હિંડોળો આપે. દૂધપાક માલપુડા અહીં જમો અને લેયર કરો. આ આશ્રય કરીને થાય, આશ્રય કરીને. બાકી સાધન તો સૌબરી જેવા કરવા જાય, હાઈટ હશે વર્ષે વિઘન પડે, એટલે સાધન કરવાના ખરા મહારાજને મોટા કે એ પ્રમાણેના વિવેકથી, પણ એમને રાજી કરવા કરવાના. રાજીપો તો એમાં છે. માટે મનમાં મોટો માનવો, પ્રગટ પ્રભુનો પ્રતાપ, નિષ્કુળાનંદ તેહ નર નારે, ટળી જાય અંતર તાપ, ભીતર ભરોસો ભગવાનનો, જોઈએ ભક્તને ભરપૂર. માટે સ્વામી કે મનમાં પ્રગટ પ્રભુનો પ્રતાપ માનવો, કે હું જે તરીશ એ તો આવા ભગવાનના પ્રતાપે કરીને તરીશ. નિષ્કુળાનંદ તેહ નરના, ટળી જાય અંતર તાપ. આવો જે પુરુષ છે, આવો જે આત્મા છે, એના અંતરના બધાય તાપ ટળી જાય છે, અને ભગવાન એને પોતાનું ધામ આપે છે, પોતાની મૂર્તિનું સુખ આપે છે. માટે સ્વામી કે ભીતરની અંદર ભગવાનનો ભરોસો અંતરની અંદર પાકો થાય એવું રટણ કર્યા કરવું, એવું લેસન કર્યા કરવું, એવું મનન કર્યા કરવું, વારે વારે એવી વાતો સાંભળ્યા કરવી કે જેનાથી ભગવાનનો આશરો આપણને પાકો થાય. આ જ આપણે કરવાનું છે. જેટલો આશરો પાકો થશે, જેટલો આશરો પાકો થશે એટલું ભગવાનનું સુખ વધારે ભગવાન આપણને દેશે, એવું સ્વામી આ પદ બેની અંદર આપણને સંભળાવે છે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, આજે